સાસણ ગીરની અંદર અલગ અલગ હોટલો અને રેસ્ટોરન્ટોની અંદર જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમે અત્યારે એક ખાનગી હોટેલ છે અને આ હોટેલ પર જીએસટીનું ચેકિંગની કાર્યવાહી છે તે અંદર ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે જીએસટી વિભાગની અનેક ટીમો છે તે સાસણ ગીર અને આસપાસના વિસ્તારો છે ત્યાં ફાર્મ હાઉસ હોટેલો પર ત્રાટકી છે અને રેડ કરી છે. જાણવા મળ્યું છે કે જે હોટલ સંચાલકો છે તે જીએસટીની રકમ ભરે છે તો કેટલી ભરે છે, આ તમામ મુદ્દે જીએસટી વિભાગ છે તેના દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 14 જેટલા હાલ અલગ અલગ હોટલો અથવા તો ફાર્મ હાઉસો સહિતના જે પણ અહીંયા પર ધમધમી રહ્યા છે તેમના પર જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. જોકે રૂટીન ચેકિંગ હોવાનું પણ મનાઈ રહ્યું છે. જોકે જીએસટી વિભાગ દ્વારા હાલ કોઈ ખુલાસા નથી કરવામાં આવ્યા, પરંતુ સાસણ ગીર અને આસપાસના વિસ્તારમાં આ ચેકિંગને લઈને ખળભળાટ મચ્યો છે. હું દેવસિંહભાઈ ચાંડેરા, હોટલ એસોસિએશન પ્રમુખ સાસણ. સર, આજે દરોડા પડ્યા છે જીએસટીના, એસઓજી પોલીસના, શું છે દરોડા? હા, મને જાણવા મળ્યું છે કે હોટલ સાસણની અંદર 14 જગ્યાએ જુદી જુદી જગ્યાએ જીએસટીના સર્ચ ચાલી રહ્યું છે એવું મને જાણવા મળ્યું છે. એસઓજીનું તો સાથે કદાચ રાખી હોય પોલીસ, ડિસ્ટર્બ ન થાય. એસઓજીનો તો એમાં બીજો રોલ શું હોય? 200 ફાર્મ હાઉસ એસઓજી ચેક કરે એવું કઈ છે એલસીબીએ એસઓજી. અચ્છા, ઈ કદાચ જે આ રાજકોટનું જે થયું છે ફાયરનું કાંડ, એને હિસાબે બી બધું ચેક કરીને જેને ફાયરની એનઓસી નથી એને સંલગ્ન કદાચ એસઓજી વાળા ચેકિંગ કરતા હોય. જીએસટીની રેટને લઈને મારે સરકારશ્રીને કેવું છે કે આ બધી તો સીઝની ધંધો છે. સાસણ હોટલ એસોસિએશનમાં એસોસિએશન છે એ ટેમ્પરરી ધંધો છે. હવે 5-5, 10-10, 25-25 લાખના વાર્ષિક ટર્નઓવર છે, એમાં તો જીએસટીની શું ચોરી થાય છે? અને ખરેખર તો આજે રેડ પાડવી એટલે હોટલવાળા એક જાતના ચોર હોય એવી રીતે જે અધિકારીઓ ત્રાટકે છે એ ખરેખર વ્યાજબી નથી ને એની અસર પાછી ટુરિસ્ટો ઉપર બહુ ખરાબ પડે છે. એક બાજુ સરકારથી ટુરિઝમને વેગ આપવા માટે જે પ્રયત્નો કરે છે અને બીજી બાજુ આનાથી ખરેખર જે અસર થાય છે ટુરિસ્ટો હોય અને તમારે અહીંયા સર્ચ ચાલતું હોય તો ખરેખર ટુરિસ્ટો શું વિચારે કે ભાઈ અહીં શું હાલતું હશે? એટલે ખરેખર હોટલવાળા બધા રેગ્યુલર જીએસટી ભરે છે, જીએસટી ભરે છે એને અહીંયા જ રેડ કરે છે. જે ભરતા નથી એવી તો ઘણી હોટલો છે. એટલે મારે સરકારશ્રીને કહેવું છે કે આવા નાના નાના જે યુનિટો હોય એમાં ચેકિંગની કોઈ જરૂરિયાત નથી. તમે એને ચેક તો કરો, ઓનલાઈન બધા જીએસટી ભરે છે. અત્યારે મને જાણવા મુજબ ગીર જંગલ લોજ કરીને છે, ટીકવુડ છે, મેંગો છે, એવી ઘણી હોટલોમાં છે. એમ ગુપ્ત રીતે 14 હોટલોમાં જે 14 ટીમો છે એ દરેક હોટલોની અંદર ચેકિંગ ચાલુ છે.